હેલો ફ્રેન્ડ, તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સરસ શિયાળામાં કોથમીરમાંથી બનતો ગરમા ગરમ નાસ્તો. આ નાસ્તો ચા સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે, અને બાળકોને તમે સવારે લંચમાં અથવા તો કોઈ પણ ટાઈમે બાળકોને ફટાફટ બનાવીને આપી શકો છો. તો આજે આપણે એકદમ સરળ રીતે ફક્ત 20 જ મિનિટમાં તૈયાર થઈ જતો કોથમીર વડીની રેસીપી બનાવીશું. તો કોથમીર વડી બનાવવા માટે મેં અહીંયા આ રીતની એકદમ સરસ ફ્રેશ કોથમરી લીધેલી છે. શિયાળાની સિઝન આવી ગઈ છે, ધાણા ખૂબ જ સરળ સહેલાઈથી અને એકદમ સસ્તા ભાવમાં મળી રહે છે. તો સસ્તા ભાવમાં આજે આપણે એકદમ પરફેક્ટ અને હેલ્ધી રીતે રેસીપી બનાવીશું. તો હવે આ ધાણાને એકદમ આપણે ઝીણા ઝીણા સમારવાના છે, અને ડંડલનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, અને ડંડલનો ઉપયોગ તમે ચટણીમાં પણ કરી શકો છો. તો હવે આપણે ધાણાને સાઈડ પર રાખી દઈશું. તો કોથમીર વડી બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લીધેલો છે. 1 કપ ચણાના લોટ સાથે આપણે 2 કપ ધાણા લેવાના છે. તો 2 કપ આપણે ધાણા એડ કરીશું. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ચપટી આપણે હિંગ એડ કરીશું. લાલ 1/2 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. 1/2 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. અને 1/4 સ્પૂન જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલાનો ટેસ્ટ આ કોથમીર વણીમાં ખૂબ સરસ આવે છે. અને 1/4 સ્પૂન જેટલા આપણે અજમાને આ રીતના હાથથી વાટીને એડ કરીશું. 1/2 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું, અને 1/2 લીંબુનો રસ એડ કરીશું. જો ખટાશ અને ગળિયાશનું બેલેન્સ હશે ને તો આ કોથમીર વડી ખાવામાં તો ખૂબ જ મજા આવશે. ત્યારબાદ આપણે 1 નંગ ડુંગળીને આ રીતની ક્રશ કરીને એડ કરીશું. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલા તલ એડ કરીશું. તલનો નટી ફ્લેવર આ કોથમીર વડીમાં ખૂબ જ સરસ આવે છે. હવે સરસ રીતે બધી સામગ્રીને આપણે મિક્સ કરી લઈશું. જેમ કોથમરીનું પ્રમાણ વધારે હશે ને તેમ નાસ્તો આપણો ખૂબ સરસ બનીને તૈયાર થશે. અને કોથમીરી તો બાળકો માટે તો ખૂબ જ લાભદાયક છે. જેને નંબર હોય છે, નંબર ચશ્મા, એના નંબર પણ દૂર થઈ જાય છે આંખના. અને સરસ રીતે બધી સામગ્રી આપણી મિક્સ થઈ ગઈ છે. ત્યારબાદ મેં અહીંયા 3 ચમચી જેટલું ખાટું દહીં લીધેલું છે. તો આપણે 3 ચમચી જેટલું ખાટું દહીં એડ કરીશું. જો તમારી પાસે ખાટું દહીં ના હોય ને તો તમે છાશનો ઉપયોગ કરીને પણ લોટને સરસ રીતે કવર કરી શકો છો. સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તમે છાશ, દહીં અથવા તો તમે પાણીનો ઉપયોગ કરીને પણ આ લોટને તૈયાર કરી શકો છો. સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતનું મિશ્રણ આપણું સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આગળની પ્રોસેસ હવે આપણે ચાલુ કરી દઈએ. તો મેં અહીંયા આ રીતનું સ્ટીમરમાં પાણીને ગરમ થવા માટે રાખી દીધેલું છે. ત્યારબાદ તેના ઉપર સ્ટીમર રાખીને તેને આપણે તેલ વડે ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ આપણે ઉપરથી થોડાક આ રીતના તલને સ્પ્રિંકલ કરી લઈશું. ત્યારબાદ આપણે જે કોથમીર અને ચણાના લોટનું મિશ્રણ બનાવ્યું છે તેને આપણે આ રીતના સરસ રીતે પાથરી લઈશું. તેલ અને પાણીવાળા હાથ આપણે કરતા જવાના છે, જેથી ઇઝીલી સરસ રીતે આપણું મિશ્રણ પથરાઈ જશે. તો આ રીતે સરસ રીતે મેં અહીંયા મિશ્રણને પાથરી લીધું છે. હવે ત્યારબાદ આપણે ઉપરથી ફરી સરસ રીતે તલને આ રીતના સ્પ્રિંકલ કરી લઈશું. ઉપરથી મેં અહીંયા તલને સ્પ્રિંકલ કરી લીધા છે. હવે હાઈ ગેસની ફ્લેમ પર 10-15 મિનિટ માટે આપણે કવર કરીને સ્ટીમ થવા દઈશું. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે છરી આપણે એકદમ સરસ રીતે ક્લીન બહાર આવે છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને સરસ રીતે આપણે ઠરવા માટે રાખી દઈશું. તો સરસ રીતે મિશ્રણ આપણું ઠરી ગયું છે. હવે એકદમ સરસ રીતે આપણે છરીની મદદથી સ્ક્વેરમાં કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે કટ કરવામાં બિલકુલ છરી આપણી બગડતી નથી, એટલા માટે મિશ્રણ આપણું સરસ રીતે સ્ટીમ થઈ ગયું છે.
તો આ રીતના આપણે ઊભા સ્ક્વેર પણ કરી લેશું. તો આ રીતના સ્ક્વેરમાં કટિંગ નાસ્તો આપણો તૈયાર છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પીસ આપણા કટિંગ થઈ ગયા છે ને. તો એકદમ ઇઝી નાસ્તો બનાવો. જો આ રીતે બનાવશો ને તો બધાને ખૂબ જ ભાવશે અને નાનાથી લઈને મોટા બધા એન્જોય કરી શકે છે. તો ચાલો હવે આ નાસ્તાને આપણે ફ્રાય કરી લેશું. તો તેલ આપણું આવ્યું છે કે ને તે આપણે ચેક કરી લેશું. તો સરસ રીતે મીડિયમ ટુ લો જેવું તેલ આપણું આવી ગયું છે. તો મીડિયમ ટુ લો ગેસ ઉપર જ આપણે એક પછી એક બધા જ પીસને ફ્રાય કરી લેશું. ફ્રાય કરવાથી ટેસ્ટ જેટલો છે ને એના કરતાં બે ગણો વધારે થઈ જશે. ખૂબ સરસ ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવો આપણો નાસ્તો બનીને તૈયાર થશે. જેટલા સમાશે ને એટલા પીસ આપણે એડ કરી દઈશું. હવે એડ કર્યા બાદ આપણે તરત જ નથી પલટાવવાના, એકથી બે સેકન્ડ માટે આપણે સરસ રીતે ફ્રાય થવા દઈશું. ત્યારબાદ જ આપણે પલટાવીશું. હળવા હાથે, એકદમ હળવા હાથે આપણે પલટાવવાનો છે આ નાસ્તાને, જેથી કોઈ પણ નાસ્તો છે ને તૂટે નહીં અને સહેલાઈથી ઇઝીલી બધા જ સરસ સાઈડ આપણે નાસ્તો ફ્રાય થઈ જાય. અને હાઈ ગેસની ફ્લેમ પર બિલકુલ નાસ્તો ફ્રાય નથી કરવાનો. જો તો હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ લાઇકોન જરૂરથી દબાવજો નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો એકવાર જરૂરથી ટ્રાય કરાય એવું આ નાસ્તો આપણો ખૂબ સરસ બનીને તૈયાર થશે અને બધાને ખૂબ જ ભાવશે. ખૂબ જ ઓછી મહેનતમાં આ નાસ્તો આપણો બનીને તૈયાર થશે અને બાળકો માટે તો એકદમ હેલ્ધી આ નાસ્તો છે. તો તમે જોઈ શકો છો કે આ રીતનો નાસ્તો આપણો સરસ રીતે વડી આપણે ફ્રાય થઈ ગઈ છે. તો બધી જ વડીને હવે આપણે બહાર કાઢી લેશું. ઉપરથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર પણ થઈ ગયો છે. તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બધી જ વડીને આપણે બહાર કાઢી લેશું. તો એકદમ સુપર ટેસ્ટી અને ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી વડી આપણી કોથમીર વડી બનીને તૈયાર છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરાય તેવી કોથમીર વડી ફક્ત 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. જો તમને આજની મારી કોથમીર વડીની રેસીપી ગમે તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. અને કોથમીર વડી સાથે જો ગરમા ગરમ ચા મળી જાય તો બીજું જોઈએ શું. ચા સાથે તો આ વડી તો ખૂબ જ સરસ લાગે છે.